હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આઈ સીસીસીઈ એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામ મિત્રો આજે આપણે જોવું છે કે બંધારણમાં સરકાર કઈ રીતે કાર્ય બજાવે છે આપણા દેશમાં જે સરકાર છે તે બંધારણની બહાર જઈને કાર્ય કરશે નહીં મિત્રો સરકારના જે અંગો છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર તેને આજે આપણે ડિટેલથી જોવા છે હું એવું કહીશ કે કોઈ પણ સરકાર છે તે બંધારણની બહાર જઈને કાર્ય કરી શકે નહીં આપણા જે બંધારણના જે નીતિ નિયમો છે ફોર એક્ઝામ્પલ તરીકે ત્રણસો ને પંચાણું જે આપણી અનુચ્છેદો છે પેટા કલમો સાથે ચારસો અડસઠ તો આ કલમો જે છે તેની બહાર જઈને સરકાર કાર્ય કરશે નહીં તો આજે આપણા લેક્ચરમાં જોવું છે સરકાર કઈ રીતે બને છે સરકાર કઈ રીતે કાયદો બનાવે છે આ તમામ માહિતીને જે આપણે વિગતથી જોઈએ સૌ પ્રથમ જુઓ કે બંધારણ એટલે શું સાદી ભાષામાં એવું કહી શકાય કે નિયમોનો સમૂહ કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવેલા નિયમોનો દસ્તાવેજ તેને કહેવાય બંધારણ મિત્રો બંધારણ છે તે કોન્સ્ટિટ્યુશન તરીકે પણ ઓળખાય છે અંગ્રેજીમાં જે લેટિન ભાષામાં કોન્ટિટ્યુ ઉપરથી ઉતરી આવ્યો છે જેનો મતલબ થાય છે સ્થાપો શું થાય છે સ્થાપો મિત્રો બંધારણના બે ભાગ છે એક લેખિત અને એક અલેખિત જે તમે એ જોઈ શકો છો લેખિત અને અલેખિત લેખિત બંધારણ કોને કહેવાય તો કે જે દેશના પાયાના નિયમો અને સિદ્ધાંતો કોઈ એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કરવામાં આવે છે આ તમામ માહિતીના દસ્તાવેજને લેખિત બંધારણ કહેવાય છે જે તમે એ જોઈ શકો છો ભારત અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા કેનેડા ઘણા બધા દેશો એવા છે કે જેનું બંધારણ છે લેખિત છે ઘણીવાર પ્રશ્ન પૂછાય છે વિશ્વનું સૌથી મોટું બંધારણ કયું છે કયા દેશનું છે તો જવાબ આવશે ભારત તો આ રીતે લેખિત બંધારણ કહી શકાય હવે અલેખિતમાં શું મિત્રો ફેર છે તો કે જે દેશના બંધારણના પાયાના નિયમો અને સિદ્ધાંતો અલગ અલગ સમયે અલગ અલગ દસ્તાવેજમાં સંગ્રહિત કરવામાં આવે છે તેને અલેખિત બંધારણ કહે છે આવા ત્રણ દેશો છે એક છે બ્રિટન એક છે ન્યૂઝીલેન્ડ અને એક છે ઇઝરાયલ બ્રિટન એટલે તમે ઇંગ્લેન્ડ પણ કહી શકો છો ન્યૂઝીલેન્ડ અને ઇઝરાયલ આ ત્રણ દેશના બંધારણ અલેખિત અથવા મૌખિક પણ કહી શકો છો મિત્રો ફેર એટલો છે કે ત્યાંની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નીતિ નિયમો બને છે જ્યારે આપણા દેશમાં કોઈ નિયમ બને છે તો આખા દેશને લાગુ પડે છે જ્યારે અલેખિતમાં તો કે તેને ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ જોવામાં આવે છે અને તેને અનુસંધાને જ ત્યાં નીતિ નિયમો લાગુ પડે છે તો આ રીતે બંધારણના બે પ્રકાર હતા લેખિત અને અલેખિત હવે મિત્રો આજે આપણે જોવું છે સરકારના અંગો સરકાર છે કઈ રીતે બને છે મિત્રો યાદ રાખજો બંધારણથી મોટું કોઈ નથી સરકાર છે તે બંધારણથી ઉપર નહીં જઈ શકે આપણા દેશના જે નિયમો છે ત્રણસો પંચાણું અનુચ્છેદ ત્રણસો પંચાણું પેટા કલમ સાથે છે ચારસો અડસઠ જો પરીક્ષામાં પૂછાય તો ચારસો અડસઠ લખવી પડે છે આ ચારસો અડસઠ કલમ છે તેને ધ્યાનમાં રાખીને સરકાર કાર્ય બજાવશે મિત્રો વાત કરીએ સરકારના અંગો જેમ આપણું શરીર ચલાવવા માટે આપણા અંગોની જરૂર પડે છે તેમ સરકાર ચલાવવા માટે પણ તેને પોતાના અંગોની જરૂર પડે છે સરકારના અંગો કેટલા છે ત્રણ કયા ધારાસભા કારોબારી ન્યાયતંત્ર ધારાસભા કારોબારી ન્યાયતંત્ર મિત્રો એવો પ્રશ્ન પૂછી શકે નીચેનામાંથી કયું સરકારનું અંગ નથી તો આપણને આ ત્રણ અંગ ખબર હોવી જોઈએ ફરીવાર બોલું છું કયા ત્રણ ધારાસભા કારોબારી ન્યાયતંત્ર ધારાસભાનું કાર્ય શું છે કાયદો બનાવવાનું ધારાસભાનું મુખ્ય કાર્ય શું છે કાયદો બનાવવાનો એ કાયદો બને છે એ અમલ કોણ કરાવે છે તો એ છે કારોબારીનું કાર્ય કાયદો અમલ કરાવવાનું કાર્ય છે કારોબારીનું અને જો કોઈ કાયદો તોડે તેને સજા આપવાનું કામ કોનું છે ન્યાયતંત્રનું તો આ રીતે સરકાર પોતાનું કાર્ય ગજાવે છે ફરીવાર બોલું છું ધારાસભા કાયદો બનાવે છે કારોબારી કાયદો બન્યો છે તેને અમલ કરે છે અને જો કોઈ કાયદો તોડે તેને સજા અથવા દંડ આપવાનું કામ કોનું છે ન્યાયતંત્રનું આજે આપણે મિત્રો અહીં તમને દેખાય છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપણા દેશમાં સરકાર બે સ્તરે કાર્ય કરે છે કેન્દ્ર સ્તરે કેન્દ્ર સરકાર રાજ્ય સ્તરે રાજ્ય સરકાર મિત્રો આ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે કેનેડા કયા દેશમાં જેને સમવાયી તંત્ર પણ કહી શકાય કેન્દ્ર સ્તરે કેન્દ્ર સરકાર રાજ્ય સ્તરે રાજ્ય સરકારની સત્તાનું વિભાજન કરવામાં આવ્યું છે આ કયા દેશમાંથી લીધું છે આપણે કેનેડા જે આપણે કયા દેશમાંથી કઈ માહિતી લીધી છે તે એક આપણે ટોપિક હજી આવશે વિદેશી બાબતોનો સ્ત્રોત તો એ પણ આપણે ત્યારે લેક્ચરમાં જોઈ લેશું મિત્રો કેન્દ્ર સરકારમાં બે ગૃહ આવેલા છે એક છે લોકસભા બીજું છે રાજ્યસભા આપણા દેશમાં કોઈ કાયદો બને છે તો લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં તે કાયદો પસાર થવો જરૂરી છે જો કાયદો પસાર થાય તો જ રાષ્ટ્રપતિ તેના પર સહી કરે પછી જ તે ખરડો છે તે કાયદો થયો કહેવાય એવી જ રીતે કોઈ પણ રાજ્યમાં કાયદો બનાવો છે તો તે રાજ્યની વિધાનમંડળમાં જે રાજ્યમાં વિધાનસભા છે મિત્રો યાદ રાખજો આપણા દેશમાં વિધાનસભા દરેક રાજ્યમાં હોય છે જ્યારે વિધાન પરિષદ ફક્ત છ રાજ્યમાં છે જેમણે આપણે આગળ ડીપમાં જોઈ લઈએ પરંતુ રાજ્યમાં કોઈ કાયદો બનાવવો છે તો બંને ગૃહમાં કાયદો પસાર થવો જરૂરી છે જેમ રાષ્ટ્રપતિની સહી જરૂરી છે તેમ રાજ્યોમાં રાજ્યપાલની સહી જરૂરી છે હવે અહીં ખાસ ધ્યાન રાખજો સરકાર બનાવી છે સરકાર બનાવવા માટે યાદ રાખજો મિત્રો લોકસભાની બહુમતી જોવામાં આવે છે ક્યારે રાજ્યસભાની નહીં કોની બહુમતી જોવામાં આવે છે લોકસભાની રાજ્યસભાની બહુમતી જોવામાં આવતી નથી બીજી વાત કોઈ પણ ખરડો છે તે ક્યાં પહેલાં રજૂ કરવો એવો કોઈ ફિક્સ નિયમ નથી કોઈ પણ બિલ પહેલાં રાજ્યસભામાં પણ રજૂ થઈ શકે છે અથવા લોકસભામાં પણ પરંતુ નાણાંકીય બિલ મિત્રો ખાસ ધ્યાન રાખજો નાણાકીય બિલ બજેટ હંમેશા ક્યાં રજૂ થશે લોકસભામાં યાદ રાખજો લોકસભામાં ફક્ત કયો બિલ રજૂ થાય છે નાણાકીય બિલ અથવા પછી લોકસભામાં રજૂ થયું બંને જગ્યાએ રજૂ થવું જરૂરી છે બંને જગ્યાએ પસાર થવું પણ બહુમતીથી જરૂરી છે પછી જ રાષ્ટ્રપતિ તેના પર સહી કરે તો આ રીતે મિત્રો કોઈ પણ કાયદો છે તે બને છે ધારાસભામાં એવી જ રીતે નિયમ અહીં લાગુ પડે છે વિધાનસભા અને વિધાન પરિષદ ગુજરાતમાં ફક્ત વિધાનસભા છે તો મિત્રો ગુજરાતમાં ફક્ત વિધાનસભામાં જ બહુમતીથી પસાર થઈ જાય તો ત્યાં વિધાનસભામાંથી પસાર થયા બાદ વિધાનસભામાં કાયદો બન્યો કહેવાય છે ત્યારબાદ રાજ્યપાલ સહી કરે તો તે ખરડો છે તે કાયદો થયો કહેવાય છે હવે મિત્રો વાત કરવી છે વડાપ્રધાનની સરકાર કઈ રીતે બને છે મિત્રો બહુમતી કોની જોવામાં આવશે લોકસભાની રાજ્યસભાની નહીં કેમ લોકસભાની તો કે ભાઈ લોકશાહીમાં તાકાત છે કે ભાઈ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિત્વ હોય તે જ લોકશાહીનું તંત્ર ચલાવે છે તો લોકો દ્વારા શેમાં ચૂંટાય છે તો કહેવાય લોકસભામાં વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે રાજ્યસભાના સભ્યો એટલા માટે સરકાર બનાવવા માટે કોની બહુમતી જોવામાં આવશે લોકસભાની મિત્રો યાદ રાખજો વડાપ્રધાન બનાવવા છે તો કા લોકસભા કા પછી રાજ્યસભા બંનેમાંથી કોઈ પણ એક ગૃહનો સભ્ય હોવો જરૂરી છે અને જો ન હોય તો પણ તે વડાપ્રધાન બની શકે છે પરંતુ છ મહિનામાં બંને ગૃહમાંથી એક ગૃહમાં ચૂંટાવવું પડશે એવી જ રીતે કોઈ રાજ્યમાં મિત્રો મુખ્યમંત્રી બનવું છે તો વિધાનસભાની બહુમતી જોવામાં આવશે અને એવી જ રીતે જેમ કેન્દ્ર સરકારમાં જોયું તે જ રીતે વિધાનસભા અને વિધાન પરિષદ બંનેમાંથી કોઈ પણ એક ગૃહનો સભ્ય હોવો જરૂરી છે મિત્રો ઘણીવાર એવું પણ બને છે જેમ કે કુંવરજીભાઈ બાવળિયાનું નામ તમે સાંભળ્યું હશે તેની ચૂંટણી થઈ નહોતી છતાં તે ગૃહમાં બેસતા હતા તો યાદ રાખજો કોઈ ચૂંટાયેલો સભ્ય ગૃહમાં બેસી શકે છે પરંતુ છ મહિનામાં ચૂંટાવવું પડે પરંતુ તે દરમિયાન એક દિવસના પાંચસો રૂપિયા લેખે તેને દંડ ભરવો પડે છે જ્યાં સુધી ચૂંટાઈ નહીં ત્યાં સુધી કેટલા રૂપિયા દંડ ભરવા પડે છે પાંચસો રૂપિયા તો મિત્રો આ રીતે આપણા દેશમાં સરકાર બને છે હજી આપણે ડીપમાં માહિતી જોઈએ કે ભાઈ લોકસભામાં સરકાર કઈ રીતે બને છે તે આપણે બેઠકો વાઇઝ આપણે જોઈ લઈએ હવે કારોબારીની મિત્રો વાત કરું તો કે ભાઈ કાયદો અમલ કરાવે છે કારોબારી કારોબારીમાં કોનો સમાવેશ થાય છે તો કે ભાઈ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મંત્રીમંડળ અને એટર્ની જનરલ મિત્રો એટર્ની જનરલ છે જેની માહિતી આપણે ડીપમાં અનુચ્છેદ છોતેરમાં જોઈ લેશું કે ભાઈ એની કોણ કરે છે તેને શપથ કોણ લેવડાવે છે તેની કાર્યભૂમિકા શું છે તેની મર્યાદા શું છે આ તમામ માહિતી આપણે અનુચ્છેદ છોતેરમાં જોવાની છે હવે કાયદો અમલ કઈ રીતે થાય તો કે ભાઈ ધારાસભા કોઈ કાયદો બનાવે છે પછી રાષ્ટ્રપતિ તેના પર સહી કરે છે પછી તેના મંત્રીમંડળને જે જે કોઈ કાયદો હોય તેના મંત્રીમંડળને રજૂ કરે છે પછી મંત્રીમંડળ જે તે વિભાગના હોય તે સંપૂર્ણ દેશમાં તેને રજૂ કરે છે અને દરેક રાજ્ય સરકાર પછી તેને ફોલોઅપ કરે છે મિત્રો એક ખાસ બાબત રહી ગઈ કેન્દ્ર સરકાર કોઈ કાયદો બનાવે તો આખા દેશને લાગુ પડે છે જ્યારે રાજ્ય સરકાર કોઈ કાયદો બનાવે તે ફક્ત તે રાજ્ય પૂરતો સીમિત છે હવે મિત્રો કોઈ કાયદો બનાવ્યો છે અને જો કોઈ કાયદો તોડે તો એને સજા આપવાનું કામ કોનું છે ન્યાયતંત્ર તો આ હતી માહિતી આપણી સરકારના અંગોની હજી આપણે માહિતી જોવી છે ડીપમાં કે ભાઈ લોકસભા છે રાજ્યસભા છે વિધાનસભા છે વિધાન પરિષદ આમાં કાયદો બને છે કઈ રીતે સરકાર કઈ રીતે બને છે આ તમામ માહિતી હજી આપણે ડીપમાં જોઈ લઈએ મિત્રો લોકસભાની સ્થાપના સત્તર એપ્રિલ ઓગણીસો બાવન સત્તર એપ્રિલ ઓગણીસો બાવન પરંતુ પ્રથમ બેઠક પૂછે તેર મે ઓગણીસો બાવન લોકસભાનું સંચાલન કરે તેને શું કહેવાય અધ્યક્ષ અથવા સ્પીકર પ્રથમ અધ્યક્ષ કોણ હતા જીવી

રાજસ્થાનની કોટા બેઠક ઉપરથી ચૂંટાઈને આવે છે કેટલામાં છે સત્તરમાં પ્રથમ મહિલા અધ્યક્ષ મીરા કુમારી પંદરમી લોકસભામાં કોંગ્રેસ તરફથી બન્યા હતા પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકેનો જે બિરુદ મળ્યો છે લોકસભામાં મીરા કુમારી ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની બે હજાર ને ચૌદમાં અને સોળમી લોકસભામાં બીજા મહિલા અધ્યક્ષ બન્યા હતા સુમિત્રાબેન મહાજન અત્યાર સુધી લોકસભામાં બે જ મહિલા અધ્યક્ષ બન્યા છે પ્રથમ હતા મીરા કુમારી બીજા છે સુમિત્રાબેન મહાજન પંદરમી લોકસભામાં બન્યા હતા પ્રથમ ઉપાધ્યક્ષ એમ અનંત શયનમ આયંગર હાલમાં ઉપાધ્યક્ષ મિત્રો કોઈ છે નહીં બે હજાર વીસની પરિસ્થિતિ જોતા અત્યારે હાલમાં કોઈ ઉપાધ્યક્ષ છે નહીં મિત્રો એક યાદ રાખજો હાલ શબ્દ આવ્યો એટલે કહું છું હંમેશા હાલ શબ્દમાં ફેરફાર થશે ક્યારે પ્રથમ પદાધિકારીમાં કોઈ ફેરફાર થશે નહીં કેમ તો કે જે તે સમયે બની ચૂક્યા છે એમાં હવે કોઈ ફેરફાર થાય નહીં એટલે હાલ શબ્દ કોઈ પણ અધિકારી અધિકારીનો હોય કોઈપણ પદાધિકારી વિશે તમને પૂછે તો હાલ શબ્દમાં ફેરફાર થશે પછી તે રાષ્ટ્રપતિ હોય કે કોઈ ગામનો સરપંચ હોય હાલ શબ્દમાં ફેરફાર થવાની શક્યતા છે પ્રથમ વિરોધ પક્ષના નેતા રામ સુભાષસિંહ મિત્રો વિરોધ પક્ષના નેતા બનવા માટે દસ ટકા બેઠકો જરૂરી છે ખાસ યાદ રાખજો કેટલા ટકા બેઠકો દસ ટકા હાલમાં વિરોધ પક્ષના નેતા કોઈ છે નહીં એનો મતલબ એવો થાય છે હાલમાં કોઈ પક્ષ પાસે દસ ટકા બેઠક છે નહીં વિરોધ પક્ષમાં બેસવા માટે દસ ટકા જે બેઠકો જરૂરી છે લોકસભાની બેઠક છે હાલમાં પાંચસો ને તેના દસ ટકા એટલે કે પંચાવન બેઠકો જરૂરી છે જે હાલમાં વિરોધ પક્ષમાં કોઈ પાસે છે નહીં એટલા માટે હાલમાં વિરોધ પક્ષના નેતા કોઈ છે નહીં પરંતુ પ્રથમ પૂછે તો રામ સુભાષસિંહ હવે મિત્રો બહુ મહત્વનો ટોપિક છે મહત્વનો મુદ્દો એ જોવા કેબિનેટ કક્ષાનો દરજ્જો મળતા વિરોધ પક્ષના નેતા ઈસવીસન ઓગણીસો ને ની વાત કરું છું ઈસવીસન ઓગણીસો સત્યોતેર ઈસવીસન ઓગણીસો સત્યોતેરમાં માં વિરોધ પક્ષના નેતાને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે વિરોધ પક્ષના નેતા પ્રથમ કોણ હતા કે ઓગણીસો સત્યોતેરમાં માં જયારે વિરોધ પક્ષના નેતાને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો ત્યારે વિરોધ પક્ષના નેતા કોણ હતા ચૌહાણ યશવંતરાવ બળવંતરાવ ચૌહાણ મિત્રો યાદ રાખજો કોઈ પણ સરકાર હોય તેમાં વીસથી થી ત્રીસ જેટલા મંત્રીઓ કેબિનેટ કક્ષાના દરજ્જો ધરાવે છે કેબિનેટ કક્ષાની દરેક અઠવાડિયામાં એક બેઠક મળે છે મોટાભાગે બુધવારે મળે છે પણ કોઈ અન્ય સંજોગો વસાત કોઈપણ વાર ફિક્સ કરી શકે છે પણ બુધવારે રેગ્યુલર મળે છે આ કેબિનેટ કક્ષામાં એ બેઠકમાં શું હોય છે તો કે દેશ માટે કોઈ યોજના લોન્ચ કરવી છે કોઈ મોટો નિર્ણય લેવો છે તો આ તમામ માહિતી જે છે એ કેબિનેટ કક્ષા દ્વારા રજૂ થાય છે અને તમામ માહિતી પછી તે વિરોધ પક્ષના નેતાને પણ જાણ કરવી પડે છે જે હાલમાં કોઈ છે નહીં એટલે સરકાર જાણ ન કરે તો ચાલે પણ જો કોઈ કેબિનેટ કક્ષાનો વિરોધ પક્ષના નેતા હોય તો તેને કેબિનેટ મંત્રી મંડળે જાણ કરવી પડે છે હવે મિત્રો પ્રશ્ન આવે છે સૌથી વધુ સમય અધ્યક્ષ પદે રહેનાર બલરામ ઝાખડ સૌથી ઓછો સમય લોકસભામાં અધ્યક્ષ તરીકે રહેનાર નીલમ સંજીવ રેડી મિત્રો ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો નાની ઉંમરે રાષ્ટ્રપતિ બનનાર કોણ આવશે નીલમ સંજીવ રેડી બિનરીફ રાષ્ટ્રપતિ બનનાર નીલમ સંજીવ રેડી અગાઉ લોકસભાના અધ્યક્ષ રહી ચૂક્યા હોય તેવા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડી તો મિત્રો આપણે જ્યારે બાવન નંબરની અનુચ્છેદ ભણશું રાષ્ટ્રપતિની તો પ્રથમ રાજેન્દ્ર પ્રસાદથી લઈને હાલના રામનાથ કોવિંદ સુધી તમામની માહિતી આપણે વિગતવાર પછી જોઈ લેશું મિત્રો લોકસભાનો કાર્યકાળ પાંચ વર્ષ કેટલા વર્ષ હોય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાથી લઈને રાષ્ટ્રપતિ સુધી કોઈપણનો કાર્યકાળ પૂછાય તમારો જવાબ હોય છે પાંચ વર્ષ પરંતુ રાજ્યસભા અને વિધાન પરિષદનો કાર્યકાળ ફિક્સ હોય નહીં કેમ તો કે તેમાં દર વર્ષે દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે અને એટલા જ પાછા નવા આવી જાય છે અને તેને કાયમી ગૃહ તરીકે પણ ઓળખવામાં આવે છે બાકી તમામમાં પાંચ વર્ષ કાર્યકાળ આવશે લાયકાત પચીસ વર્ષ મિત્રો ગ્રામ પંચાયતના સરપંચથી લઈને રાષ્ટ્રપતિ સુધી કોઈ પણ પદ મેળવવું હોય તો એક સર્વસામાન્ય લાયકાત બધા માટે ફરજિયાત છે ભારતનો નાગરિક હોવો જોઈએ એટલે વારંવાર આપણે શબ્દ નહીં લઈએ હજી ફરીવાર કહું છું ભારતનો નાગરિક હોવો જરૂરી છે તો જ તે ભારતનો કોઈપણ પદાધિકારી પર રહી શકે છે પરંતુ પચીસ વર્ષ લોકસભાનો સભ્ય બનવા માટે પચીસ વર્ષ મિત્રો હાલમાં સત્તરમી લોકસભા ચાલે છે કદાચ એવો પ્રશ્ન પૂછી શકે પાંચસો ને પિસ્તાલીસ સભ્યોમાંથી સૌથી નાની ઉંમરનું સૌથી નાની ઉંમરની વ્યક્તિ કઈ છે ચંદ્રાણી મુર્મુ ઓડિશામાંથી આવે છે ચંદ્રાણી મુર્મુ હાલમાં લોકસભા કેટલામી છે સત્તરમી બે હજાર ચોવીસ સુધી મિત્રો બે હજાર ઓગણીસમાં સત્તરમી લોકસભા શરૂ થઈ મે મહિનામાં હવે ક્યાં સુધી રહેશે બે હજાર ચોવીસ સુધી કુલ બેઠક લોકસભાની કુલ બેઠક કેટલી છે અહીં હું વિભાજન કરી દઉં છું પાંચસો ત્રીસ પ્લસ વીસ પ્લસ બે બરાબર પાંચસો બાવન હવે સરકાર કઈ રીતે બને છે તે મુદ્દા પર આપણે જોઈએ મિત્રો એસટીઆઈની પેલીમાં પૂછાય ગયેલો પ્રશ્ન લોકસભામાં રાજ્યોમાંથી કેટલા સભ્યો પ્રતિનિધિત્વ ધરાવે છે જવાબ આવશે પાંચસો ત્રીસ કયા અનુચ્છેદ મુજબ અનુચ્છેદ નંબર એક્યાસી અનુચ્છેદ નંબર એક્યાસી બી અને અનુચ્છેદ નંબર ત્રણસો એકત્રીસ મિત્રો લોકસભામાં રાજ્યોમાંથી પાંચસો ત્રીસ સભ્યો આવે છે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી વીસ સભ્યો આવે છે અને બે એંગ્લો ઇન્ડિયા જેની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે તો લોકસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમે છે જવાબ આવશે બે પરંતુ એવો કોઈ પ્રશ્ન પૂછાય લોકસભાની બેઠક કેટલી તો પણ જવાબ લખવાનો છે પાંચસો બાવન પાંચસો ત્રીસ રાજ્યોમાંથી આવે છે તેમાંથી ગુજરાતની બેઠક કેટલી છે મિત્રો છવ્વીસ કેટલી બેઠક છે છવ્વીસ સૌથી વધુ બેઠક ધરાવતું રાજ્ય કયું છે મિત્રો હંમેશા યાદ રાખજો બેઠકો વસ્તીને આધારે નક્કી થાય છે એટલે જે રાજ્યની વસ્તી વધારે તે રાજ્યની બેઠકો વધારે તમને એમ થશે કે સાહેબ સૌથી ઓછી બેઠક ધરાવતું રાજ્ય કેમ ન લખ્યું ઘણા બધા પ્રદેશ એવા છે કે જ્યાં એક જ બેઠક છે છ થી સાત પ્રદેશ એવા છે એટલા માટે આપણે તે નહીં લઈએ પણ સૌથી વધુ બેઠક ધરાવતું રાજ્ય હોય તો તે છે યુપી કેટલી બેઠક છે એસી મિત્રો જે બેઠક છે પાંચસો ત્રીસ પ્લસ વીસ પ્લસ બી ઓગણીસો ને એકોતેરની વસ્તીને આધારે નક્કી કરવામાં આવ્યું છે અને હવે બે હજાર છવ્વીસ સુધી આ બેઠકમાં કોઈ ફેરફાર થશે નહીં તો હું એવું કહીશ બે હજાર છવ્વીસ સુધીમાં તમારે કોઈ પણ પરીક્ષા હોય તો એક હજાર પાકું કરવું પડે પછી તમારે કોઈ નવો આંકડા આવશે ત્યાં સુધી આમાં કોઈ ફેરફાર થવાનો નથી તો આપણી માટે આ બહુ મોસ્ટ એમ્પિડ મુદ્દો છે હવે કુલ અનામત મિત્રો અનામત હંમેશા એસસી અને એસટીને આપવામાં આવે છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ હા સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય તો મહિલા અનામત છે પરંતુ કેન્દ્ર સ્તરે લોકસભા રાજ્યસભા વિધાનસભા વિધાન પરિષદ આ તમામમાં મહિલા અનામત છે નહીં પરંતુ લોકસભામાં ફક્ત બે જ લોકોને અનામત મળે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કેટલા ટકા મળે છે તો યાદ રાખજો એસસી માટે છે સાત ટકા

તે આપણા દેશમાં કુલ હાલમાં બેઠક છે એકસો ને ઓગણીસ એક્યાસી પ્લસ આડત્રીસ જેમાં એસસીની છે સાત ટકા એટલે કે આડત્રીસ બેઠક એસટીની છે પંદર ટકા અને એક્યાસી બેઠક આ બંનેનો ટોટલ માળો જોઈએ તો આવશે એકસો ને ઓગણીસ ટોટલ થશે એકસો ઓગણીસ તો મિત્રો કુલ બેઠકની અનામત પૂછે તો જવાબ આવશે એકસો ઓગણીસ પરંતુ અહીં મેં ગુજરાતની વાત કરું છું અહીં હું તમને ગુજરાતની વાત કરું ગુજરાતની અનામત બેઠક કેટલી છે તો છવ્વીસમાંથી અનામત બેઠક કાઢવાની છે સાત ટકા અને પંદર ટકા એટલે એસસી માટે આવશે બે બેઠક અને એસટી માટે આવશે ચાર બેઠક તો ગુજરાતની કુલ અનામત બેઠક લોકસભામાં કેટલી છે છ કેટલી થશે છ કઈ રીતે એસસીની બે અને એસટીની ચાર ચાર ને બે છ તો છવ્વીસમાંથી છ બેઠક અનામત છે કોના માટે એસસી અને એસટી માટે તો મિત્રો આ રીતે અનામત નીકળે છે પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખવાની ગુજરાતની બેઠક કેટલી લોકસભામાં છવ્વીસ ગુજરાતની લોકસભામાં અનામત બેઠક કેટલી છ બંનેમાં ખાસ ધ્યાન રાખજો હવે લોકસભા બીજા ક્યાં નામે ઓળખાય છે તો પ્રથમ ગૃહ તરીકે પણ ઓળખાય છે નીચલા ગૃહ તરીકે પણ ઓળખાય છે પ્રથમ ગૃહ અને નીચલું ગૃહ લોકસભાનો જે સભ્ય બને છે તેનો કાર્યકાળ શું હોય છે પાંચ વર્ષ કેટલા વર્ષ માટે ચૂંટાય છે પાંચ વર્ષ માટે મિત્રો બ્લોકની વાત કરું છું આપણી જે લોકસભાની તમે ટીવીમાં કે કોઈ ન્યૂઝમાં જોઈ હોય છે બેઠક વ્યવસ્થા કે કઈ રીતે તેની બેઠક વ્યવસ્થાનું વિભાજન કરવામાં આવે છે છ બ્લોકમાં કેટલા બ્લોકમાં છ બંને બાજુ સત્તાણું સત્તાણું બેઠક હોય છે વચ્ચે નેવ્યાસી નેવ્યાસી તો આ રીતે આપણો આપણી જે લોકસભા છે તે છ બ્લોકમાં વિભાજીત છે તેની બેઠક વ્યવસ્થા છે સત્તાણું સત્તાણું અને વચ્ચે ચાર જે બ્લોક છે તેમાં નેવ્યાસી નેવ્યાસી આ દરેક બ્લોકની હરોલ છે અગિયાર અગિયાર કેટલી હરોલ છે અગિયાર અગિયાર આપણા દેશમાં લોકસભાની પ્રથમ ચૂંટણી ક્યારે થઈ હતી ઓગણીસો બાવન હવે મિત્રો વાત કરવી છે મારે થોડીક સરકાર કઈ રીતે બને હાલમાં આપણા દેશમાં પાંચસો ત્રીસ સભ્યો રાજ્યોમાંથી ચૂંટાય છે કેન્દ્ર શાસિત તેર સભ્યો આવે છે તો ચૂંટણી થાય છે પાંચસો ને તેતાલીસ સભ્યોની મિત્રો લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતા જ વડાપ્રધાન બનશે આ ખાસ ધ્યાન રાખજો ફરીવાર બોલો છો લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતા જ વડાપ્રધાન બનશે તો હાલમાં ચૂંટણી થાય છે પાંચસો ને સભ્યો કયા પાંચસો ફરીવાર કહું છું રાજ્યોમાંથી પાંચસો ત્રીસ કેન્દ્ર શાસિતમાંથી તેર તો આ રીતે આપણા દેશમાં પાંચસો ને સભ્યોની ચૂંટણી થાય છે પાંચસો સભ્યો છે નિયમ એવું કે છે પચાસ ટકા પ્લસ એક પાંચસો તેતાલીસના પચાસ ટકા બસો એકોતેર પાંચ પ્લસ એક એટલે કે બસો પાંચ તો સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને બસો સભ્યો જરૂરી છે જે હાલમાં ભાજપ પાસે ત્રણસો ને ત્રણ બેઠકો છે તેનો મતલબ એવો થાય છે કે હાલમાં ભાજપની સરકાર છે નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે તો સરકાર બનાવવા માટે કેટલા સભ્યો જરૂરી છે બસો બોતેર જે પક્ષને બસો બોતેરની બહુમતી હશે તેને રાષ્ટ્રપતિ સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે અને જ્યાં સુધી બહુમતી હશે ત્યાં સુધી રાષ્ટ્રપતિ તેને દૂર કરી શકે નહીં આ પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો લોકસભાની બેઠકો આપણે જોઈ પરંતુ હાલમાં લોકસભાની બેઠક કેટલી છે તો પાંચસો ને ત્રીસ પ્લસ પ્લસ બે પાંચસો જો તમને એવું પૂછાય લોકસભાની હાલમાં બેઠક કેટલી તો તમારે પાંચસો પિસ્તાલીસ કરવાનો છે નહીતર પાંચસો બાવન જવાબ સાચવો પડશે મિત્રો આગળ વાત કરીએ હવે ધારાસભામાં કાયદો કઈ રીતે બનાવવો છે લોકસભામાં કાયદો કઈ રીતે બનાવવો છે કોઈ પણ કાયદો હોય જે તે મંત્રી તે બિલ રજૂ કરશે તો હાજર સંખ્યાના પચાસ ટકા સભ્યોની સહમતી જરૂરી છે એવું ફરજિયાત નથી પાંચસો પિસ્તાલીસે પિસ્તાલીસ સભ્યો હાજર જ હોય કોઈપણ કારણોસર કોઈપણ સભ્ય ગેરહાજર રહી શકે છે પરંતુ પોતાના પક્ષના સભ્યો ફરીવાર બોલું છું ખાસ સાંભળજો પોતાના પક્ષના સભ્યો પોતાની પાર્ટીના સભ્યો વધુમાં વધુ હાજર રહે જ્યારે કોઈ મતદાનનું કાર્ય ચાલતું હોય તો વધુમાં વધુ હાજર રહે તેની જવાબદારી એક સભ્યને નિમવામાં આવે છે જેનું નામ છે વિહિપ વિહિપ અથવા દંડક આ બંનેની જવાબદારી શું છે તો કે ભાઈ પોતાના સભ્યો પોતાના પાર્ટીના સભ્યો વધુમાં વધુ હાજર રહે ગૃહમાં મતદાનમાં ભાગ લે તે જવાબદારી કોની છે તો કે ભાઈ વિહિપની જ્યારે આપણે એક ટૉપિક ભણવાનો છે અલગ અલગ શબ્દો જેમ કે વ્હીપ છે દંડક આવ્યો છે લોકસભા લોકસભાનું સત્ર છે પછી પ્રશ્નાકાળ છે શૈન્યકાળ છે આ તમામ મુદ્દા જે છે આવા અલગ અલગ પચીસથી ત્રીસ ટૉપિક છે તેને પણ આપણે જોઈ લેશું તો આ રીતે મિત્રો ખાસ ધ્યાન રાખવું સરકાર બનાવવા માટે પચાસ ટકા પ્લસ એક પરંતુ કોઈ પણ કાયદો પસાર કરવો છે લોકસભામાં બિલ રજૂ કરવું છે તો હાજર સંખ્યાના પચાસ ટકા સભ્યોની સહમતી જરૂરી છે પરંતુ હાજર પણ દસ ટકા હોવા જરૂરી છે તો જ ગૃહની કાર્યવાહી ચાલશે બંધારણની કલમ નંબર સો શું કહે છે કોરમ કે ભાઈ ગૃહની કાર્યવાહી ચલાવવા માટે જરૂરી ગણપૂર્તિ કેટલા ટકા એક દશાઉ અથવા દસ ટકા તો મિત્રો પાંચસો ને પિસ્તાલીસ છે એના દસ ટકા એટલે કે પંચાવન સભ્યો જો કદાચ એવો પ્રશ્ન પૂછે લોકસભાની કાર્યવાહી ચલાવવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યો જરૂરી છે તો આપણો જવાબ હોવો જોઈએ પંચાવન તો આ રીતે લોકસભામાં કોઈ કાર્યવાહી કે કોઈ બિલ રજૂ કરવું છે તો હાજર સંખ્યાના પચાસ ટકા સભ્યોની જરૂરી છે બીજી સરકાર બનાવવા માટે પણ નિયમ શું છે જેટલા સભ્યોની ચૂંટણી થાય છે તેના પચાસ ટકા પ્લસ એક જે પક્ષને મળે તે દેશની સરકાર ચલાવશે તો મિત્રો આ હતી આપણી લોકસભા હવે આપણે જોઈએ રાજ્યસભા જો લોકસભામાં બિલ રજૂ થયું બહુમતીથી પાસ થઈ ગયું પછી તે બિલ ક્યાં રજૂ થશે રાજ્યસભામાં બંને ગૃહમાં બિલ રજૂ થાય પછી જ રાષ્ટ્રપતિ સહી કરે છે હવે આપણે જોઈએ રાજ્યસભા મિત્રો રાજ્યસભા છે તે લોકસભાની રીતે જ કાર્યક બજાવે છે જેમ લોકસભામાં આપણે જોઈએ એની સ્થાપના એની બેઠકો પણ એક ખાસ ધ્યાન રાખજો લોકસભામાં બહુમતી ધરાવતો પક્ષ હોય તે જ વડાપ્રધાન બનશે રાજ્યસભામાં બહુમતી ધરાવતા કોઈ નેતા છે વડાપ્રધાન બનશે નહીં બહુમતી હંમેશા કોની જોવામાં આવશે લોકસભાની બાવિલ ઓગણીસો બંનેની બેઠક લોકસભા ને રાજ્યસભા બંનેની બેઠક એક જ દિવસે મળી હતી તેર મે ઓગણીસો બાવન સંચાલન કરે તેને શું કહેશું સભાપતિ જે લોકસભામાં આપણે અધ્યક્ષ કહેતા હતા અથવા ચેરમેન પ્રથમ સભાપતિ કોણ હતા મિત્રો હંમેશા યાદ રાખજો હંમેશા રાજ્યસભાના સભાપતિ કોણ બને છે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂહી હંમેશા કોણ બને છે ઉપરાષ્ટ્રપતિ અનુચ્છેદ નંબર ચોસઠ પરંતુ રાજ્યસભામાં એક સભાપતિ અને એક ઉપસભાપતિ હોય છે અનુચ્છેદ નંબર નેવ્યાસી તો સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રથમ સભાપતિ એનો મતલબ એવો થાય છે દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પણ કોણ હતા સર્વપલ્લી રાધાકૃષ્ણ તો હાલમાં સભાપતિ તો એનો મતલબ એવો થાય છે હાલમાં ઉપરાષ્ટ્રપતિ કોણ છે એમ વેંકૈયા નાયડુ કેટલામાં છે તો એવું કહી શકાય હાલમાં ઉપરાષ્ટ્રપતિ પણ કેટલામાં છે તેર પ્રથમ ઉપસભાપતિ હાલમાં ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ કેટલામાં છે બારમાં સોશિયલ વેલફેરની પરીક્ષામાં પૂછાય ગયેલો પ્રશ્ન હાલમાં ઉપસભાપતિ કોણ છે હરિવંશ નારાયણ સિંહ કેટલામાં છે બારમાં હાલમાં સભાપતિ કોણ છે વેંકૈયા નાયડુ કેટલામાં છે તેરમાં હાલમાં ઉપરાષ્ટ્રપતિ પણ કેટલામાં થયા તેરમાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રથમ સભાપતિ પણ કોણ હતા સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રથમ વિરોધ પક્ષના નેતા શ્યામનંદન મિશ્રા મિત્રો એક ખાસ ધ્યાન રાખજો આજના ટોપિકમાં તમે જોયું છે ઘણા બધા નામ આવ્યા છે તો ખાસ એ ધ્યાન રાખવાનું છે લોકસભાના જેટલા નામ હતા અધ્યક્ષના વિરોધ પક્ષના નેતા તે રાજ્યસભામાં ન આવી જાય રાજ્યસભાના વિરોધ લોકસભામાં ન જાય પણ ખાસ ધ્યાન રાખજો જેથી કરીને કન્ફ્યુઝન ન થાય હાલમાં વિરોધ પક્ષના નેતા કોણ છે ગુલાબ નબી આઝાદ ગુલામનબી આઝાદ કેબિનેટ કક્ષાનો સેમ પ્રશ્ન છે લોકસભામાં ઓગણીસો સિત્યોતેરમાં જ્યારે વિરોધ પક્ષના નેતાને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપ્યો ત્યારે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા કોણ બન્યા હતા કમલાપતિ ત્રિપાઠી કમલાપતિ ત્રિપાઠી કાર્યકાળ મિત્રો રાજ્યસભા છે એમાં તમે એ જોઈ શકો છો દર બે વર્ષે બે હજાર પંદર એસમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે એક તૃતીયાંશ અને એટલા જ નવા સભ્યો ચૂંટાઈ આવે છે એટલા જ નવા સભ્યો ચૂંટાઈ આવે છે એટલે ક્યારેય રાજ્યસભાનું વિસર્જન થશે નહીં એટલે કાર્યકાળમાં શું જવાબ આવશે નિશ્ચિત નથી જેમ લોકસભામાં પાંચ વર્ષનો કાર્યકાળ હતો રાજ્યસભામાં કોઈ નિશ્ચિત નથી લોકસભાનો સભ્ય બનવા માટે પચીસ વર્ષ હતા રાજ્યસભાનો સભ્ય બનવા માટે ત્રીસ વર્ષ જરૂરી છે કુલ બેઠક અહીં પણ હું તમને વિભાજન પાડી દઉં છું મિત્રો બસો ઓગણત્રીસ પ્લસ નવ પ્લસ બાર બરાબર બસો પચાસ રાજ્યસભામાં અલગ અલગ રાજ્યોમાંથી કેટલા સભ્યો આવે છે બસો ઓગણત્રીસ રાજ્યસભામાં કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી કેટલા સભ્યો આવે છે નવ અને જે દેશ માટે કલા સાહિત્ય વિજ્ઞાન રમતગમત આવા કોઈ પણ સારા એવા કાર્યો કરે છે દેશ માટે તેવા બાર સભ્યોની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ બાર સભ્યોને નિમે છે બહુ મોસ્ટ બી મુદ્દો છે મિત્રો એસી એ જ્યારે એસી બી નંબરની કલમ મુજબ રાજ્યસભામાં રાજ્યોમાંથી બસો ઓગણત્રીસ અને કેન્દ્ર શાસિતમાંથી નવ સભ્યો આવે છે અને રાષ્ટ્રપતિ બાર સભ્યો નિમે છે તે એસી એ નંબરની કલમ છે હાલમાં બેઠક કેટલી છે તો બસો ઓગણત્રીસ છે તેમાં ક્યારેય ફેરફાર થશે નહીં પ્લસ ચાર પ્લસ તેર સોરી બાર બરાબર બસો પિસ્તાલીસ પરીક્ષામાં પૂછાય કે રાજ્યસભાની બેઠક કેટલી તમારો જવાબ હશે બસો પચાસ પણ જો હાલ શબ્દ આવે તો જ તમારે લખવાનું છે તો જ તમારે લખવાનું છે બસો ને પિસ્તાલીસ આ પણ ખાસ ધ્યાન રાખજો હાલ શબ્દ વપરાય તો જ તમારો જવાબ હશે બસો પિસ્તાલીસ નહીં તો બસો પચાસ હવે જેમ લોકસભામાં ગુજરાતની બેઠક હતી છવ્વીસ તો રાજ્યસભામાં કેટલી છે અગિયાર સૌથી વધુ બેઠક ધરાવતું રાજ્ય જેમ યુપીમાં સૌથી વધુ બેઠક ધરાવ યુપીમાં સૌથી વધુ વસ્તી છે બધા જાણો છો લોકસભામાં પણ એસી બેઠક હતી તો રાજ્યસભામાં કેટલી છે એકત્રીસ અન્ય નામ જેમ લોકસભા નીચલું ગૃહ હતું પ્રથમ ગૃહ હતો તો અહીં નામ આવશે દ્વિતીય ગૃહ અથવા ઉપલું ગૃહ અથવા કાયમી ગૃહ કાયમી ગૃહ મિત્રો શા માટે કીધું છે કે દર બે વર્ષે એક તૃતીયાં સભ્યો નિવૃત્ત થાય છે એટલા માટે દ્વિતીય ગૃહ પરંતુ સભ્યોનો કાર્યકાળ પૂછાય તો આવશે છ વર્ષ મિત્રો ઈસવીસન ઓગણીસો એકોતેર ની વસ્તીને ધ્યાનમાં રાખીને આ બધી બેઠકોનો તાળો મેળવવામાં આવ્યો છે હવે આ બેઠક જે છે તે બે હજાર છવ્વીસ સુધી કોઈ ફેરફાર થશે નહીં તો હું એવું કહીશ કે બે હજાર છવ્વીસ સુધી કોઈ પણ એક્ઝામ પૂછાય ત્યાં સુધી તમારે કોઈ નવા આંકડા આવવાના નથી તો લોકસભા અને રાજ્યસભા આ બંનેની જે બેઠકો છે એ ઓગણીસો ને એકોતેરની વસ્તીના આધારે નક્કી થઈ છે હવે મિત્રો કોઈ પણ બિલ છે લોકસભામાં પસાર થઈ ગયું તો રાજ્યસભામાં પણ પસાર થવું જરૂરી છે ફક્ત નાણાકીય બિલ સિવાય તો લોકસભાની જેમ રાજ્યસભામાં સેમ નિયમ લાગુ પડે છે કે જે સભ્યો છે બસો પિસ્તાલીસ હાલની વાત કરું છું બસો બસો પિસ્તાલીસમાંથી કેટલા સભ્યો હાજર રહે છે હવે જેમ આપણે કોરમની વાત કરીએથી લોકસભામાં પંચાવન સભ્યો એમ અહીં પણ તમે જુઓ કે પચીસ સભ્યો લોક રાજ્યસભાની કાર્યવાહી માટે જરૂરી છે તો જ તેની કાર્યવાહી ચાલે નહીં તો ચાલે નહીં તો રાજ્યસભામાં કોઈ બિલ રજૂ થાય તો હાજર સંખ્યાના પચાસ ટકા સભ્યોની સહમતી જરૂરી છે ફરીવાર બોલું છું બસો માંથી ફોર એક્ઝામ્પલ તરીકે એકસો ને પચાસ સભ્યો હાજર છે બીજા સભ્યો કોઈ અન્ય કારણોસર ગેરહાજર છે તો એકસો પચાસના પચાસ ટકા એટલે કે પંચોતેર સભ્યો જો પંચોતેર સભ્યો સહમતી આપે તો તે રાજ્યસભામાં બિલ પસાર થયેલું ગણાશે આમ લોકસભા અને રાજ્યસભા બંનેમાં કોઈ બિલ રજૂ કરવામાં આવે છે તો હાજર સંખ્યાના પચાસ ટકા પ્લસ એક સભ્ય જો તેમાં મંજૂરી આપી દે તો તે બિલ છે તે લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ગયું અને પછી જ તેના પર રાષ્ટ્રપતિ સહી કરાય અને ત્યારબાદ તે ખરડો છે તે કાયદો થયો કહેવાય તો મિત્રો આ રીતે આપણા દેશમાં કોઈ પણ કાયદો બને છે સરકાર બને છે હવે આ જ રીતે આપણે જોવું છે આજે આપણે સરકાર રાજ્ય સરકાર કે ભાઈ રાજ્ય સરકારમાં કઈ રીતે કાયદો બને છે તો ખાસ ધ્યાન રાખજો વિધાનસભા સંસદ શબ્દ આવે ત્યારે તમારે સમજવાનું લોકસભા અને રાજ્યસભાની શરૂઆત કરે છે જ્યારે વિધાનમંડળ શબ્દ આવે ત્યારે તમારે સમજવાનું વિધાનસભા અને વિધાન પરિષદ હવે મિત્રો વિધાનસભાની વાત કરું આપણા દેશમાં કુલ વિધાનસભા કેટલી છે તો યાદ રાખજો દરેક રાજ્યમાં એક વિધાનસભા હોય જ પરંતુ ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે કે જેને વિધાનસભા છે કયા ત્રણ દિલ્હી પુડુચેરી અને જમ્મુ કાશ્મીર તો આ આમ હાલમાં આપણા દેશમાં વિધાનસભા કેટલી થઈ આપણા દેશમાં કુલ વિધાનસભા કેટલી છે એકત્રીસ ફરીવાર બોલું છું દરેક રાજ્યમાં વિધાનસભા હોય છે રાજ્યો કેટલા છે અઠ્યાવીસ અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ વિધાનસભા છે કયા ત્રણ દિલ્હી પુડુચેરી અને જમ્મુ કાશ્મીર તો આમ અત્યારે આપણા દેશમાં વિધાનસભા છે કુલ એકત્રીસ હવે અહીં આપણે વિધાનસભા જોવી છે ગુજરાતની ઘણા બધા પ્રશ્નો પૂછે છે ગુજરાતની વિધાનસભાના પણ ને ગુજરાતમાં સરકાર કઈ રીતે બને તે પણ આપણે જોઈ લઈએ સાથે સ્થાપના થઈથી ઓગણીસો મિત્રો જે નિયમ લોકસભાને લાગુ પડે છે તે મોટાભાગના નિયમો વિધાનસભાને લાગુ પડે છે જે નિયમો રાજ્યસભાને લાગુ પડે છે તે જ નિયમો કોને લાગુ પડે છે વિધાન પરિષદને પ્રથમ અધ્યક્ષ કોણ હતા કલ્યાણજી મહેતા અધ્યક્ષ કોણ છે રાજેન્દ્ર ત્રિવેદી કેટલામાં છે અઢાર પ્રથમ ઉપાધ્યક્ષ અંબાલાલ શાહ હાલમાં ઉપાધ્યક્ષ હાલની સ્થિતિએ કોઈ છે નહીં બે હજાર વીસની સ્થિતિ હાલમાં કોઈ છે નહીં પરંતુ જો કોઈ નવા આવે તો તમારે અહીં એડ કરવા પડશે પ્રથમ વિરોધ પક્ષના નેતા નગીનદાસ ગાંધી હાલમાં પરેશ ધાનાણી અમરેલીમાંથી ચૂંટાઈને આવે છે મિત્રો લોકસભાનો કાર્યકાળ પાંચ વર્ષ હતો તે જ રીતે અહીં પણ લાગુ પડે છે નિયમ પાંચ વર્ષ લોકસભાનો સભ્ય બનવા માટે ઉંમર હતી પચીસ વર્ષ તો વિધાનસભામાં પણ નિયમ લાગુ પડે છે પચીસ વર્ષ જ તો મિત્રો એવું કહી શકાય મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર જરૂરી છે પચીસ વર્ષ હાલમાં વિધાનસભા કેટલામી છે ચૌદમી બે હજાર સત્તરમાં શરૂ થઈ હતી બે હજાર બાવીસ સુધી તો ગુજરાત વિધાનસભાની હવે પછી ચૂંટણી ક્યારે આવશે બે હજાર બાવીસ ક્યારે ચૂંટણી થઈ હતી બે હજાર સત્તરમાં હાલમી વિધાનસભા કેટલામી છે ચૌદમી કુલ બેઠક કેટલી છે એકસો ને બ્યાસી કેટલી બેઠક છે એકસો બ્યાસી પણ મિત્રો મોસ્ટ એ પ્રશ્ન ગુજરાતમાં પ્રથમ વિધાનસભાની બેઠક કેટલી હતી એકસો બત્રીસ ગુજરાતમાં બીજી વિધાનસભાની બેઠક કેટલી હતી ગુજરાતમાં બીજી વિધાનસભાની બેઠક કેટલી હતી એકસો ચોપન ગુજરાતમાં ત્રીજી અને ચોથી વિધાનસભાની બેઠક કેટલી હતી એકસો અડસઠ તો મિત્રો પાંચમીથી લઈ ચૌદમી સુધી વિધાનસભાની બેઠક જે છે એકસો બ્યાસી પણ મોટાભાગે પ્રશ્નો આ ત્રણમાંથી વધારે પૂછે છે ફરીવાર બોલું છું જ્યારે ગુજરાત વિધાનસભાની સ્થાપના થઈ ત્યારે કેટલી બેઠક હતી એકસો બત્રીસ બીજી વિધાનસભામાં એકસો ચોપન પછી વધારો કર્યો ત્રીજી અને ચોથી બંને વિધાનસભામાં એકસો અડસઠ પાંચમીથી લઈને ચૌદમી વિધાનસભા સુધી બેઠકો કેટલી છે એકસો બ્યાસી મિત્રો સભ્યનો કાર્યકાળ પાંચ વર્ષ જેમ લોકસભામાં પાંચ વર્ષ તે જ રીતે અન્ય નામ નીચલું ગૃહ લોકસભાની જેમ જ પ્રથમ ચૂંટણી ઓગણીસો બાસઠ તો મિત્રો આ રીતે ગુજરાતમાં વિધાનસભાનો માળખું તમે જોઈ શકો છો એકસો બ્યાસી છે હવે માન માની લો ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા છે ગુજરાતમાં સરકાર બનાવી છે તો કઈ રીતે બને તો એકસો બ્યાસી જે સભ્યોની ચૂંટણી થાય છે તેના પચાસ ટકા પ્લસ એક જે પક્ષને બહુમતી મળશે તે ગુજરાતમાં સરકાર બનાવશે એકસો બ્યાસીના પચાસ ટકા એટલે કે નેવું પ્લસ એક એટલે કે એકાણું સભ્યો જે પક્ષને સોરી એકાણું પ્લસ એકસો ત્રણ સભ્યોની બહુમતી ધરાવતું સભ્યો છે તો ભાજપની સરકાર છે જે બાણું કરતા વધારે છે યાદ રાખજો સરકાર બનાવવા માટે પચાસ ટકા પ્લસ એક હવે માની લો કોઈ કાયદો છે તે ગુજરાતમાં હમણાં તમને ખ્યાલ છે દારૂબંધી પર પ્રતિબંધ લેવા તો તે ગૃહમંત્રી છે તે બિલ રજૂ કરે છે પછી તેમાં હાજર સંખ્યાના પચાસ ટકા સભ્યો જો સહમતી આપી દે તો તે બિલ રજૂ થયેલું ગણાશે દાખલા તરીકે એકસો માંથી એકસો ને ચાલીસ સભ્યો ગૃહમાં હાજર છે તેના પચાસ ટકા સભ્યો જો સહમતી આપી દે તો તે બિલ વિધાનસભામાં પસાર થયેલું ગણાશે અને પછી રાજ્યપાલ તેના પર સહી કરે પછી તે ખરડો છે તે કાયદો થયો ગણાય અને પછી તેનો અમલવારી થાય છે એકસો ચાલીસના પચાસ ટકા એટલે કે સિત્તેર સભ્યોની સહમતી જરૂરી છે મિત્રો યાદ રાખજો સરકાર બનાવવા માટે જેટલા સભ્યોની ચૂંટણી થાય તેના પચાસ ટકા પ્લસ એક પરંતુ કોઈ બિલ રજૂ થાય કાયદો બનાવવો છે તો હાજર સંખ્યાના પચાસ ટકા સભ્યોની સહમતી જરૂરી છે તો આ રીતે રાજ્યમાં કાયદા બને છે દરેક રાજ્ય સરકારની આ જ રીતે સરકાર બનાવવાની અને કાયદા બનાવવાની રીત છે જેમ કે યુપીમાં તમે જુઓ તો ચારસો ને ત્રણ બેઠકો છે વિધાનસભાની ઓકે વિધાનસભાની વાત છે તો સાથે જોઈ લઈએ સૌથી વધુ બેઠક ધરાવતું રાજ્ય તો યુપી કેટલી બેઠક છે ચારસો ત્રણ મિત્રો એક નિયમ યાદ રાખજો વિધાનસભામાં ઓછામાં ઓછી કેટલી બેઠક હોવી જોઈએ સાઠ અને વધુમાં વધુ કોઈ પણ રાજ્યમાં પાંચસો તેનાથી વધારે રાખી શકે નહીં અપવાદ છે ગોવા સિક્કિમ સાહીઠ કરતાં પણ ઓછી છે પણ નિયમ શું છે ઓછામાં ઓછી સાહીઠ બેઠકો ને વધુમાં વધુ પાંચસો બેઠકો તો આ વિધાનસભાનો નિયમ છે જે હાલમાં યુપી પાસે કેટલી છે ચારસો ત્રણ હજી વધારી હોય તો સત્તાણું બેઠકો વધારી શકે પણ તે વસ્તીને આધારે નક્કી થાય છે ગુજરાતમાં પણ એકસો બ્યાસી બેઠક છે તે વસ્તીને આધારે વધી શકે છે પણ હાલમાં બે હજાર છવ્વીસ સુધી કોઈ ફેરફાર થશે નહીં ચોર્યાસીમાં બંધારણીય સુધારો બે હજાર એક તો આ રીતે આપણા દેશમાં મિત્રો સરકાર બને છે કાયદો બને છે હવે આપણે જોઈએ જે રાજ્યોમાં વિધાન પરિષદ છે કયા કયા રાજ્યોમાં વિધાન પરિષદ છે અને મોટાભાગે એવો પ્રશ્ન પૂછાય છે નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી તો આની માટે હું તમને એક સૂત્ર આપું છું કા બી ઉત્તમ હે પહેલાં જમ્મુ કાશ્મીર હતું હવે તે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે તેની વિધાન પરિષદ પણ રદ કરવામાં આવી છે એટલે જવાબ આપણો સૂત્રના આધારે પકડી શકીએ કે ભાઈ આમકા બી ઉત્તમે આ એટલે આંધ્રપ્રદેશ મ એટલે મહારાષ્ટ્ર કા એટલે કર્ણાટક બી એટલે બિહાર ઉ એટલે ઉત્તર પ્રદેશ અને ત એટલે તેલંગાણા મિત્રો તનું તમિલનાડુ ન થવું જોઈએ ઉનું ઉત્તરાખંડ ન થવું જોઈએ અને મનું મધ્યપ્રદેશ ન થવું જોઈએ પરીક્ષામાં સૂત્રના આધારે તમે એવો પ્રશ્ન પૂછાણો હોય કે નીચેનામાંથી કયું રાજ્ય વિધાન પરિષદ ધરાવતું નથી તો આ સૂત્રના આધારે તમે પકડી શકો અને ઘણીવાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો પણ ખરો પરંતુ હાલમાં સંસદે ત્રણ રાજ્યોને સહમતી આપી છે વિધાન પરિષદ બનાવવા માટે રાજસ્થાન ઓડિશા અને આસામ જો આ ત્રણ રાજ્યની વિધાનસભામાં પણ એ બિલ રજૂ થઈ જાય તો એ રાજ્યમાં પણ આવી શકે છે પણ હજી હાલની પરિસ્થિતિ બે હજાર વીસની પરિસ્થિતિમાં અત્યારે છ જ રાજ્યો છે કદાચ જો નવા કોઈ રાજ્ય ત્રણમાંથી આવે તો અહીં આપણે એડ કરી દેવાના તો અત્યારે આપણો પ્રશ્ન છે નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી તો આ સૂત્ર આપણે યાદ આવવું જોઈએ આમકા બી ઉત્તમ હે મિત્રો આંધ્રપ્રદેશ જે રાજ્ય છે ત્યાં વિધાન પરિષદની બેઠક છે અઠ્ઠાવન મહારાષ્ટ્રની બેઠક છે અઠ્યોતેર કર્ણાટક અને બિહાર બંનેની બેઠક છે પંચોતેર પંચોતેર ઉત્તર પ્રદેશની બેઠક છે સો તેલંગાણાની બેઠક છે ચાલીસ આ બેઠકો જે છે તે અનુચ્છેદ નંબર એકસો એકોતેર જ્યારે આપણે જોઈશું વિધાન પરિષદની રચના કે ભાઈ કઈ રીતે વિધાન પરિષદ બને છે ત્યારે આપણે વિસ્તારથી જોઈ લેશું કે ભાઈ આ સભ્યો કઈ રીતે આવે છે દાખલા તરીકે એક તૃતિયાંશ સભ્યો સ્થાનિક સ્વરાજની મંડળના સભ્યો દ્વારા ચૂંટાય છે એક તૃતીયાંશ સભ્યો વિધાનસભાના મંડળ દ્વારા ચૂંટાય છે એક છષ્ટાઉશ સભ્યો રાજ્યપાલ નિમે છે જેમ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બાર સભ્યો નિમે છે એમ એક છષ્ટાઉંશ સભ્યો વિધાન પરિષદમાં રાજ્યપાલ પણ નિમે છે એક બારાવંશ સભ્યો શિક્ષકોના બનેલા મતદાર મંડળ દ્વારા બને છે તો આ તમામ માહિતી જે છે જ્યારે આપણે અનુચ્છેદ જોઈશું એકસો એકોતેર ત્યારે એમાં ડીપમા સાથે જોઈ લેશું બીજી વાત કરીએ વિધાન પરિષદની કે વિધાન પરિષદ છે એ રાજ્યસભા જેમ જ બધી કાર્યભા નિભાવે છે તો કે ભાઈ કાર્યકાળ તો કે ભાઈ નિશ્ચિત નથી કાયમી ગૃહ છે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે દર કેટલા વર્ષે બે વર્ષે અને એટલા જ પાછા નવા સભ્યો ચૂંટાઈ આવે છે ઓછામાં ઓછા સભ્યો જો બહુ મોસ્ટ એ મુદ્દો છે વિધાનસભામાં ઓછામાં ઓછા કેટલા હતા સાઠ વિધાન પરિષદમાં પૂછે તો ચાલીસ વધુમાં વધુ સભ્ય વિધાનસભામાં હતા પાંચસો વિધાન પરિષદમાં જે રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠક છે તેના ત્રીજા ભાગથી વધુ રાખી શકાય નહીં જે રાજ્યમાં વિધાન પરિષદ છે તે રાજ્યની વિધાનસભાની કુલ બેઠક દાખલા તરીકે ઉત્તર પ્રદેશ તો કે ભાઈ ચારસો ને ત્રણ બેઠક છે એના ત્રીજા ભાગની એટલે કે એકસો ને પાંત્રીસ જેટલી બેઠકો થાય તો આપણે તે જોયું કે ભાઈ સો બેઠક છે ઉત્તર પ્રદેશની તો ત્રીજા ભાગથી વધુ રાખી શકે નહીં પણ કયો ત્રીજો ભાગ વિધાનસભાની કુલ બેઠકના લાયકાત ભારતનો નાગરિક હોવો જોઈએ પણ રાજ્યસભાની જેમ ત્રીસ વર્ષ યોગી આદિત્યનાથ છે કદાચ તમે નામ સાંભળ્યું છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તે વિધાન પરિષદના જ સભ્ય છે એટલે એવું નથી મિત્રો કે વિધાનસભાનો સભ્ય હોય તે જ મુખ્યમંત્રી બની શકે બંનેમાંથી કોઈ પણ ગૃહનો સભ્ય છે તે મુખ્યમંત્રી બની શકે છે પરંતુ બહુમતી કોની જોવાની વિધાનસભાની સભ્યનો કાર્યકાળ પૂછે તો છ વર્ષ અહીં એક નોંધ દર્શાવી છે જે રાજ્યસભામાંથી તે જ રીતે દર બે વર્ષે કેટલા વર્ષે દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે અને એટલા જ નવા સભ્યો ચૂંટાઈ આવે છે તો મિત્રો આ રીતે કોઈ પણ રાજ્ય છે ત્યાં વિધાનસભાને વિધાન પરિષદ બંને છે ફોર એક્ઝામ્પલ તરીકે આમકા બે ઉત્તમ છે તો ત્યાં બંને ગૃહમાં કાયદો છે તે પસાર થવો જરૂરી છે હાજર સંખ્યાના પચાસ ટકા મિત્રો મેં હમણાં કીધું એ જ રીતે કે હાજર રાખવાની જવાબદારી કોની છે વિહિપ અથવા દંડક જે આપણે શબ્દાવલી જોવાની છે તેમાં પણ આપણે આગળ ડીપમાં જોશું તો મિત્રો આ રીતે ધારાસભાનું કામ છે કેન્દ્ર સ્તરે અને રાજ્ય સ્તરે ગુજરાતમાં ફક્ત વિધાનસભા જ છે તો આપણે ફક્ત વિધાનસભાની જ બધી માહિતી જોઈ તો ગુજરાતના વિધાનસભામાં જ ફક્ત બિલ રજૂ થાય પાસ થાય રાજ્યપાલ સહી કરે પછી ખરડો છે કાયદો થયો કહેવાય તો આ રીતે કાયદો બનવાની પ્રોસેસ છે આ રીતે સરકાર બનવાની પ્રોસેસ છે હું એવું માનીશ કે આ લેક્ચરમાં તમને ધારાસભાની કોઈપણ માહિતી છે તમને લગભગ તમામ માહિતી અહીં પ્રાપ્ત થઈ છે હવે આપણે ધારાસભા જે છે તેના અગત્યના જે પ્રશ્નો છે કે મિત્રો આ ધારાસભામાંથી કયા કેવા પ્રશ્નો પૂછાય છે જે આપણે પરીક્ષાલક્ષી ઉપયોગી છે તે પણ હવે આપણે સાથે આગળ જોઈએ તો ધારાસભામાં પહેલો પ્રશ્ન છે લોકસભાની હાલની બેઠકો બાબતે કયો વિકલ્પ અયોગ્ય છે તો રાજ્યોમાંથી ચૂંટાઈને આવે છે પાંચસો ત્રીસ એસટીઆઈની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન કે રાજ્યોમાંથી લોકસભામાં કેટલા સભ્યો પ્રતિનિધિત્વ ધરાવે છે પાંચસો ત્રીસ કેન્દ્ર શાસિત માંથી તેર વિભાજન પાડી દઉં છું પાંચસો ત્રીસ પ્લસ વીસ પ્લસ બે હાલમાં માળખું છે પાંચસો પિસ્તાલીસ હવે ગુજરાતની બેઠક જે છે તે લોકસભામાં છવ્વીસ છે રાજ્યસભામાં અગિયાર બેઠકો છે એટલે અહીં જવાબ આવશે ડી શું જવાબ આવશે ડી હવે મિત્રો એક સુધારો કરાવો છે નવા સીમાંકન મુજબ જો ચૂંટણી પંચ છે ને તેની પાસે સત્તા છે નવું સીમાંકન કરવું જે તમારે જાહેર વહીવટમાં બંધારણીય સંસ્થાઓ ગેરબંધારણીય સંસ્થાઓ વૈજ્ઞાનિક સંસ્થાઓ આ તમામમાં એ સીમાંકન પંચ પણ આવે છે તો આ સીમાંકન પંચ છે તે વિસ્તાર નક્કી કરે છે તેના આધારે બેઠકોમાં ફેરફાર કરે છે તો અહીંયા ખાસ ધ્યાન રાખજો જમ્મુ કાશ્મીર જે છે તે રાજ્યમાંથી કેન્દ્ર શાસિતનો પ્રદેશનો દરજ્જો આપ્યો છે તો જમ્મુ કાશ્મીરની લોકસભાની પાંચ બેઠક છે અને લદ્દાખની એક એટલે આમ કુલ બેઠક થઈ છ તો છ બેઠક રાજ્ય તરીકે રદ કરીને તેનો સમાવેશ હવે કરવામાં આવશે કેન્દ્ર શાસિતમાં તો છ બેઠક અહીં રદ થશે એટલે જવાબ થઈ જશે પાંચસો ચોવીસ અને કેન્દ્ર શાસિતમાં તે છ બેઠકનો વધારો થશે એટલે કેન્દ્ર શાસિતમાં હાલની બેઠક થઈ જશે ઓગણીસ પરંતુ જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી થાય ત્યારથી આ નિયમ લાગુ પડે છે ક્લિયર થાય છે આગળ જોઈએ એંગ્લો ઇન્ડિયા મિત્ર બંધારણીય સુધારા નંબર એકસો ચાર બે હજાર વીસમાં જે સુધારો કરવામાં આવ્યો જે એંગ્લો ઇન્ડિયાનું જે સ્થાન હતું રાષ્ટ્રપતિ બે સભ્યો નિમે છે લોકસભામાં તેને હવે રદ કરવામાં આવે છે ક્યારથી રદ થશે બે હજાર ચોવીસથી અઢારમી લોકસભાથી ક્યારથી અઢારમી લોકસભાથી બે હજાર ચોવીસથી આગળ જોઈએ નીચેનામાંથી સરકારનું અંગ નથી ત્રણ અંગ છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર જવાબ આવશે લોકતંત્ર પછીનો પ્રશ્ન જોઈએ લોકસભાની પ્રથમ ચૂંટણી ક્યારે હતી કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન ઓગણીસો ને બાવન આઠમા ધોરણના પાઠ્યપુસ્તકમાં પણ ઉલ્લેખ કરેલો છે પછીનો પ્રશ્ન જોવો લોકસભાના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ કોણ હતા હવે જોઈએ આપણે ગણેશ વાસુદેવ માળવંકર જીવી માળવંકર વડોદરાના વતની હતા ક્યાંના વતની હતા વડોદરાના જો લોકસભાના પ્રથમ અધ્યક્ષ પૂછાય તો પણ જવાબ આવશે ગણેશ વાસુદેવ માળવંકર અને એમ પૂછે ગુજરાતી તો પણ જવાબ આવશે ગણેશ વાસુદેવ માળવંકર પણ સાથે બીજા ઓપ્શન પર નજર કરો કલ્યાણજી મહેતા ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ ઘણીવાર વિદ્યાર્થી કેવી ભૂલ કરે છે વિધાનસભાના લોકસભામાં અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી દે છે લોકસભાના હોય રાજ્યસભામાં તો આવું પ્રશ્નમાં ભૂલ ન થાય તે પણ ખાસ ધ્યાન રાખવું સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રથમ રાજ્યસભાના સભાપતિ હતા અને લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ પૂછે તો આવશે એમ એન આયંગર પછીનો પ્રશ્ન આપણે જોઈએ સંસદમાં નીચલા અને ઉપલા ગૃહનો કાર્યકાળ નીચલું ગૃહ એટલે લોકસભા ઉપલું ગૃહ એટલે રાજ્યસભા લોકસભાનો કાર્યકાળ છે પાંચ વર્ષ ને રાજ્યસભા કાયમી ગૃહ છે જે તમને ખ્યાલ છે દર બે વર્ષે એક તૃતીયા સભ્યો નિવૃત્ત થાય છે અને એટલા સભ્યો પાછા નવા ચૂંટાઈ આવે છે એટલે તેનો કોઈ કાર્યકાળ નિશ્ચિત છે નહીં એટલે જવાબ આવશે એક પણ નહીં જો તમને એમ પ્રશ્ન પૂછે લોકસભા અને રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ કેટલો છે તો જવાબ આવશે પાંચ વર્ષ અને છ વર્ષ લોકસભાના સભ્યોનો પાંચ વર્ષ રાજ્યસભાના સભ્યનો છે છ વર્ષ પણ અહીં આપણો જવાબ છે એક કે રાજ્યસભા કેવું ગૃહ છે કાયમી છે તેનું વિસર્જન ક્યારે થશે નહીં પછીનો પ્રશ્ન જોઈએ છઠ્ઠો લોકસભામાં ગુજરાતની અનામત બેઠક છ છે જોઈ એસસી ની બે છે અને એસટી ની ચાર જવાબ સાચો છે લોકસભામાં ગુજરાતની બેઠક કેટલી તો જવાબ આવશે છવ્વીસ પણ અનામત શબ્દ જો તમે જોઈ જાઓ તો જવાબ આવશે છ લોકસભામાં પ્રથમ નાયબ અધ્યક્ષ નાયબ એટલે તમારે સમજવાનું છે ઉપાધ્યક્ષ જે એમ માયાંગર તે પણ સાચું છે એટલે આપણો જવાબ આવશે અને બંને અત્યારે મિત્રો નવા ટ્રેન્ડ મુજબ આ પદ્ધતિથી પ્રશ્નો પૂછે છે જે વિદ્યાર્થીનો સમય બગાડવા માટે આ પદ્ધતિ લાવ્યા છે સરકાર પણ આપણે જો આટલા જાગૃત રહેશું તો લગભગ હું માનું ત્યાં સુધી અમારે તકલીફ પડશે નહીં તો ખાસ આવી રીતે જોતા રહેવું પછીનો પ્રશ્ન જુઓ રાજ્યસભાની સ્થાપના ક્યારે થઈ જવાબ છે ત્રણ એપ્રિલ ઓગણીસો બાવન પણ જો એમ પૂછાય લોકસભાની પ્રથમ બેઠક ક્યારે મળી તો જવાબ આવશે સત્તર એપ્રિલ ઓગણીસો બાવન જો એવો પ્રશ્ન પૂછાય લોકસભા અને રાજ્યસભા બંનેની પ્રથમ બેઠક ક્યારે મળી તો જવાબ આવશે તેર મે ઓગણીસો બાવન ત્રણેય ઓપ્શન કામના જ છે પણ આપણો જવાબ અહીં છે એ પછીનો પ્રશ્ન જોઈએ રાજ્યસભામાં સભાપતિ હોદ્દાની રૂએ હંમેશા કોણ બને છે યાદ રાખજો ઉપરાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ બંધારણના અનુચ્છેદ નંબર ચોસઠ રાજ્યસભામાં એક સભાપતિ અને એક ઉપસભાપતિ હોય છે કયા અનુચ્છેદ મુજબ નેવ્યાસી પણ હોદ્દાની રૂએ કોણ બને છે તો તમારો જવાબ છે ઉપરાષ્ટ્રપતિ અનુચ્છેદ નંબર ચોસઠ દસમો પ્રશ્ન જોઈએ રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ જણાવો લોકસભામાં હોય છે પાંચ વર્ષ તો રાજ્યસભામાં હોય છે છ વર્ષ એટલે જવાબ આવશે સી જીપીએસસીની પરીક્ષા આપ્યો તો એવું પૂછી શકે રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ છ વર્ષ કયા અધિનિયમ મુજબ તો ખાસ ધ્યાન રાખજો જન પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવન રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ પૂછે તો છ વર્ષ કયા અધિનિયમ મુજબ જનપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકા મુજબ તેમાં દર બે વર્ષે એક તૃતીયાં સભ્યો નિવૃત્ત થાય છે અને એટલા જ સભ્યો પાછા નવા ચૂંટાયા છે કયા અધિનિયમ મુજબ તો પણ એ જ જવાબ આવશે યાદ રાખજો જીપીએસસી લેવલમાં આવો પ્રશ્ન પૂછી શકે છે પછીનો પ્રશ્ન છે લોકસભા છ બ્લોગમાં વહેંચાયેલું છે મિત્રો લોકસભાની જે બેઠક વ્યવસ્થા છે ને તે છ બ્લોકમાં વહેંચાયેલું છે તેની બંને બાજુ સત્તાણું સત્તાણું બેઠક અને વચ્ચે જે ચાર બેઠક છે તેમાં નેવ્યાસી નેવ્યાસી સભ્યો બેઠકનું સ્થાન ધરાવે છે તો આ રીતે લોકસભા છ બ્લોકમાં વહેંચાયેલું છે તો આ જવાબ સાચો છે રાજ્યસભાની હાલની બેઠક અહીં હું તમને વિભાજન પાડી દઉં છું બસો ઓગણત્રીસ પ્લસ નવ પ્લસ બાર બરાબર બસો પચાસ હવે આ ખાસ ધ્યાન રાખજો નવા સીમાંકન મુજબ રાજ્યસભામાં પણ ફેરફાર થાય છે જેમ લોકસભાની બેઠકમાં ફેરફાર થયો તે જ રીતે અહીં ખાસ ધ્યાન રાખજો હાલમાં જો પૂછાય રાજ્યસભાની બેઠક બસો પિસ્તાલીસ કઈ રીતે બસો ઓગણત્રીસ પ્લસ નવ પ્લસ બાર સોરી ઓગણત્રીસ પ્લસ ચાર પ્લસ બાર બરાબર બસો પિસ્તાલીસ તો અહીં ખાસ ધ્યાન રાખજો બસો ઓગણત્રીસ છે ને તેમાંથી ચાર બેઠકો જમ્મુ કાશ્મીર નથી કેન્દ્ર શાસિતમાં એડ કરી દેવામાં આવી છે એટલે હવે રાજ્યસભાની બેઠક થઈ જશે બસો ને પચીસ અને કેન્દ્ર શાસિતની થઈ જશે આઠ બારમાં કોઈ ફેરફાર થશે નહીં તો હવે આ રીતે વિભાજન કરવામાં આવે છે નવા સીમાંકન મુજબ હાલમાં બેઠક પૂછે તો જવાબ સાચો જ છે બસો પણ કઈ રીતે એ પણ તમને અહીંયા ક્લિયર થાય છે આગળ જોઈએ લોકસભાની કુલ બેઠક પાંચસો બાવન એ પણ જવાબ સાચો છે એટલે આપણો અહીં જવાબ આવશે તમામ સાચા છે તો આ રીતે નવા સીમાંકન મુજબ પણ તમે ખાસ માહિતી યાદ રાખજો પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાત વિધાનસભાની બાબતમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રથમ વિધાનસભાની બેઠક હતી એકસો બત્રીસ સાચું છે બીજી વિધાનસભાની બેઠક મળી ત્યારે એકસો ચોપન એ પણ સાચો છે ત્રીજી અને ચોથી વિધાનસભાની બેઠક એકસો અડસઠ તે પણ સાચું છે એટલે અહીં જવાબ આવશે આપેલ તમામ ખાસ ધ્યાન રાખજો પાંચમી વિધાનસભા છેલ્લી લઈને હાલમાં ગુજરાતની વિધાનસભા છે ચૌદમી જે બે હજાર બાવીસ સુધી આ તમામ બેઠકો જે છે પાંચમીથી પાંચમીથી ચૌદમી વિધાનસભાની બેઠક પૂછે તો એકસો બ્યાસી કદાચ વચ્ચે સાતમી પણ પૂછે જવાબ આવશે એકસો બ્યાસી દસમી વિધાનસભા પૂછે જવાબ આવશે એકસો બ્યાસી ઓગણીસો ને પંચોતેરમાં જ્યારે પાંચમી વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે બેઠકો હતી એકસો બ્યાસી જે હાલમાં પણ કેટલી છે એકસો નીચેના નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી એની માટે આપણે સૂત્ર આ એટલે આંધ્રપ્રદેશ મ એટલે મહારાષ્ટ્ર કા એટલે કર્ણાટક બી એટલે બિહાર ઉત્તર પ્રદેશ અને તેલંગાણા વચ્ચે કઈ મધ્યપ્રદેશ એવું નામ આવ્યું નથી એટલે આપણો જવાબ આવશે મધ્યપ્રદેશ હાલમાં સંસદ દ્વારા રાજસ્થાન ઓડિશા અને આસામ આ ત્રણ રાજ્યોને વિધાન પરિષદની મંજૂરી આપી દીધી પરંતુ તે રાજ્ય જ્યારે અમલ કરે તો આ છ સાથે તે ત્રણ રાજ્યોને આપણે એડ કરવા પડશે અત્યારે કદાચ પૂછાય તો હાલમાં છ જ છે એની માટે સૂત્ર છે આમ કા બી ઉત્તમ હે રાજ્યસભામાં પ્રથમ ઉપસભાપતિ ખાસ ધ્યાન રાખજો આવા પ્રશ્નો અત્યારે ઘણી પૂછાય છે અને તમે ભૂલ પણ કરો છો કેવી ભૂલ કરો છો ઉતાવળમાં તમે શું સમજો છો સભાપતિ અને ઓપ્શન એમાં જે હોય છે સર્વપલ્લી રાધાકૃષ્ણ જો તમને એમ પૂછ્યું હોય રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ છે તો જવાબ આવશે સર્વપલ્લી રાધાકૃષ્ણ પરંતુ શું પૂછ્યું છે ઉપસભાપતિ એટલે કે જવાબ છે એસ વી કૃષ્ણમૂર્તિ રા તો આવું નામ તમે ચાર ઓપ્શનમાંથી એક પણ ઓપ્શનમાં જોઈ શકતા નથી એટલે આપણો જવાબ આવશે એક પણ નહીં પરંતુ પ્રશ્ન જ્યારે તમે પરીક્ષામાં સમજો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું આખો પ્રશ્ન પહેલાં વ્યવસ્થિત વાંચવાનો અને પછી સમજવાનો તો આવી ભૂલ થશે નહીં લોકસભાના પ્રથમ અધ્યક્ષ કે તો જીવી માળવંકર વિધાનસભાના ગુજરાતના અધ્યક્ષ કે તો કલ્યાણજી મહેતા સાચો જવાબ છે એસવી વી કૃષ્ણમૂર્તિરાવ એટલે જવાબ આવશે એક પણ નહીં પછીનું જોઈ લઈએ રાજ્યસભામાં એક તૃતીયાંશ સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે તો જવાબ આવશે બે દર બે વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે ને એટલા જ પાછા નવા ચૂંટાઈ આવે છે જન પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવન મુજબ જ આ નિયમ લાગુ પડે છે પછીનો પ્રશ્ન જોઈએ લોકસભામાં કુલ અનામત બેઠક કેટલી છે મિત્રો આ પ્રશ્નમાં આપણે થોડુંક વિશેષ માહિતી જોઈએ આપણા કાયદા મંત્રી છે કેબિનેટ કક્ષાના રવિશંકર પ્રસાદ કદાચ નામ સાંભળ્યું હોય છે બિહારમાંથી ચૂંટાઈને આવે છે લોકસભાની બેઠક બિહારમાંથી ચૂંટાઈને આવે છે રવિશંકર પ્રસાદે જે આપણો દેશ આઝાદ થયો ત્યારે એસસી અને એસટીને અનામત આપવામાં આવતું હતું એસસી અને એસટીને બંધારણ જ્યારે અમલમાં આવ્યું ઓગણીસો પચાસમાં ત્યારે એસસી અને એસટીને અનામત સિત્તેર વર્ષ સુધી લંબાવવામાં આવ્યું હતું જે હાલમાં ઓગણીસો પચાસમાં બંધારણ અમલ થયો અને હાલમાં બે હજાર વીસ એટલે સિત્તેર વર્ષ પૂર્ણ થાય છે પરંતુ રવિશંકર પ્રસાદ દ્વારા દસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના ના રોજ લોકસભામાં બિલ રજૂ કરવામાં આવે છે એકસો છવ્વીસ નંબરનું બિલ ખાસ યાદ રાખજો કેટલા નંબરનું એકસો છવ્વીસ નંબરનું બિલ બંધારણીય વિધેયક અથવા બિલ પૂછે તો એકસો છવ્વીસ નંબરનું કે અનામત છે તેમાં દસ વર્ષનો વધારો કરવામાં આવે છે એટલે સિત્તેરના બદલે હવે કેટલા વર્ષ થયા એંસી વર્ષ બે હજાર વીસમાં જે પૂર્ણ થતું હતું અનામત તે હવે દસ વર્ષનો વધારો કર્યો એટલે હવે જવાબ આવશે બે હજાર ત્રીસ પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ પણ છે પચીસ જાન્યુઆરી દસ વર્ષનો વધારો કર્યો એટલે અનામત હજી બે હજાર ત્રીસ સુધી લાગુ રહેશે કયું બિલ એકસો છવ્વીસ પણ બંધારણીય સુધારો કે તો એકસો ને ચાર નંબરનો એકવીસ જાન્યુઆરી બે હજાર વીસના રોજ રાષ્ટ્રપતિ તેના પર હસ્તાક્ષર કરે છે લોકસભામાં દસ ડિસેમ્બર રાજ્યસભામાં બાર ડિસેમ્બર બંને ગૃહમાં પસાર થાય છે પછી રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે છે એટલે બંધારણીય સુધારા નંબર બને છે એકસો ચાર ક્યારે સહી કરી એકવીસ જાન્યુઆરી બે હજાર વીસ એટલે એકસો ચારના સુધારા મુજબ જે આપણા દેશમાં અનામત આપે છે એસસી અને એસટીને તે દસ વર્ષનો વધારો કરે છે એટલે કે બે હજાર ત્રીસ પચીસ જાન્યુઆરી સુધી તેમાં કોઈ ફેરફાર થશે નહીં હાલમાં એસસીની બેઠક છે આડત્રીસ અને એસટીની બેઠક છે એક્યાસી એટલે કુલ ટોટલ થશે એકસો ઓગણીસ એટલે જવાબ આવશે એકસો ઓગણીસ તો સાથે આ માહિતી પણ યાદ રાખજો બિલ રજૂ થાય છે તેને વિધેયક બિલ કહેવાય તો એ નંબર પૂછે તો એકસો છવ્વીસ પણ સુધારો પૂછે તો એકસો ચાર આનો મતલબ એવો કહી શકાય જેના પર રાષ્ટ્રપતિની સહી બાકી છે ઓગણીસો સત્યોતેર પછીનો જોઈએ પ્રશ્ન લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા આપણે જાણીએ છીએ રામ સુભા સિંહ રાજ્યસભાનો પૂછાય તો જવાબ આવશે શ્યામનંદન મિશ્રા ગુજરાત વિધાનસભાના પૂછાય તો જવાબ આવશે નગીનદાસ ગાંધી પરંતુ કેબિનેટ કક્ષાનો દરજ્જો મળ્યો વિરોધ પક્ષના નેતાને ત્યારે પ્રથમ કોણ બન્યા તો જવાબ આવશે વાયબી ચૌહાણ યશવંતરાવ બળવંતરાવ ચૌહાણ આ પણ ખાસ ધ્યાન રાખજો ગુજરાત વિધાનસભા હાલમાં ક્યાં નામે ઓળખાય છે જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલ ભવન આગળનો પ્રશ્ન આપણે જોઈએ હવે મિત્રો આ પેટર્ન પણ પરીક્ષામાં ખૂબ તમે જોવા મળો છો જોવા મળે છે તો ખાસ તમે ઉતાવળ ન કરી આવા પ્રશ્નોમાં અને સમજવો નીચેની માહિતીમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો હા અનુસૂચિત જાતિ અને જનજાતિને જે એકસો ચાર નંબરના સુધારા મુજબ અનામત આપવામાં આવ્યું છે એની જો અનુચ્છેદ પૂછાય તો ત્રણસો ચોત્રીસ નંબરની અનુચ્છેદ કઈ અનુચ્છેદ આવશે ત્રણસો ચોત્રીસ અને જે એંગ્લો ઇન્ડિયાને રદ કરીએ આપણે પહેલાં જ પ્રશ્નમાં જોઈએ બે બેઠક જે રાષ્ટ્રપતિ દ્વારા નિમાય છે તો તે પણ હવે રદ કરવામાં આવે છે બે હજાર ચોવીસ થી એ પણ સુધારા નંબર એકસો ચાર હવે જોઈએ વિધાનસભાની વધુમાં વધુ બેઠક પાંચસો ને ઓછામાં ઓછી સાહીઠ સૌથી વધુ બેઠક ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ ચારસો ત્રણ હજી તેમાં વધારો કરવો હોય તો પાંચસો સુધી કરી શકે છે તો આ સાચું વિધાન છે વિધાન પરિષદની ઓછામાં ઓછી બેઠક ચાલીસ જો મિત્રો વધુમાં વધુ પૂછાય તો યાદ રાખજો તે રાજ્યની વિધાનસભાની કુલ બેઠકના ત્રીજા ભાગથી વધારે રાખી શકાય નહીં આ વિધાન પણ સાચું છે વિધાનસભાના સભ્ય બનવા માટે પચીસ વર્ષ અને પરિષદના સભ્ય બનવા માટે ત્રીસ વર્ષ જરૂરી છે આ વિધાન પણ સાચું છે એટલે જવાબ આવશે તમામ યોગ્ય છે પછીનો પ્રશ્ન જોઈએ સંસદમાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમે છે બહુ સમજવા જેવો પ્રશ્ન છે ગુજરાતમાં તૈયારી કરતા વિદ્યાર્થીની વાત કરું તો આવા પ્રશ્નોમાં એ ભૂલ કરે છે જે તેને મેરિટના થોડાક માર્ગ માટે અટકાવી દે છે જો લોકસભામાં બે રાજ્યસભામાં બાર કયા અનુચ્છેદ મુજબ ત્રણસો એકત્રીસ કયા અનુચ્છેદ મુજબ એસી એ તો બે અને બાર જવાબ આવશે ચૌદ આવો જવાબ તમને સ્પષ્ટ હવે કોઈ પરીક્ષામાં લગભગ મૂકતા નથી તો ખાસ ધ્યાન રાખજો હવે તમે કેવા જવાબ પર ટીક કરો છો હું મેં કીધું ને તૈયારી કરતા વિદ્યાર્થી જે મેરિટની નજીક આવવા માંગે છે તે આવા પ્રશ્નોમાં ભૂલ થાય છે અને પછી બેથી ત્રણ માર્ક પાંચ માર્ક દસ માર્ક માટે પરીક્ષામાં રહી જાય છે પણ આવા પ્રશ્નો તેને હેરાન કરે છે હવે પછી ભૂલ નથી ખાસ ધ્યાન રાખજો સંસદમાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમે છે તમારા મનમાં જવાબ આવી ગયો છે ચૌદ પણ એવો ઓપ્શન છે નહીં પણ મોટા ભાગના વિદ્યાર્થી કયો જવાબ પસંદ કરશે આપેલ તમામ હવે અહીં કન્ફ્યુઝન થાય છે આપેલ તમામ અહીં સ્પષ્ટ ચિત્ર નથી દેખાતું આપેલ તમામનો મતલબ થાય આ બે પણ હોય શકે આ બાર પણ હોય શકે પરંતુ અહીં તમે જુઓ તમને સ્પષ્ટ ચિત્ર થાય છે રજૂ એ અને બી બંને લોકસભામાં બે રાજ્યસભામાં બાર તો આવા પ્રશ્નો જ્યારે પૂછાય છે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કયા ઓપ્શન ઉપર જાવ આ પ્રશ્નોને માન્યતા આપેલી છે અગાઉની પરીક્ષામાં એટલા જ માટે હું તમને આ જવાબ કહું છું ટીક કરજો જો આવા કોઈ પણ પદ્ધતિથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આ પ્રશ્ન આ ઓપ્શનને તમારે પસંદ કરવાનો હવે મિત્રો આની પછીના લેક્ચરમાં આપણે જોઈશું કારોબારી અને ન્યાયતંત્ર જય હિન્દ